ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગણિત. ગણિતમાં આપણે શું જોઈ રહ્યા છીએ? પ્રકરણ નંબર 10 પેટર્ન. તો બધા જ બાળકો પોતાની ગણિતની સ્વાધ્યાય પોથી, પેન્સિલ અને ઇરેઝર કાઢે. ખોલી બધા બાળકોએ સ્વાધ્યાય પોથી. સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 50, અને જે બાળકોને પેજ નંબર 50 નો હોય તે 182 ખોલે. આવું પેજ હોવું જોઈએ. આપણે કાલે જોઈ ગયા, આગળ શીખી ગયા ને પેટર્ન. પેટર્નમાં પ્રશ્ન નંબર 8 જે અધૂરો આપણે રાખ્યો હતો, આજે પેજ ફેરવીને બીજો પ્રશ્ન, પાછળનું બીજું જે પેજ છે એ પૂર્ણ કરવાનું છે. જો અહીંયા તમને જમરૂખમાં અંક આપેલો છે 2, 4, 6, અને બે કી સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? બે કી સંખ્યા, 2, 4, 6. તો હવે કઈ બે કી સંખ્યા આવશે? જો 2 માં 2 ઉમેર્યા છે, 2 માં 2 ઉમેરી એટલે 4 થાય ને. 2 પછી 3, 4. તો 4 થયા, 4 માં 2 ઉમેર્યા છે એટલે 5, 6. તો અહીંયા 6 લખેલા છે. 6 માં 2 ઉમેરો તો કેટલા આવશે? 8. કેટલા આવશે? 8, 7, 8. તો લખો બધા અહીંયા 8. પછી 8 માં 2 ઉમેરશો તો કેટલા આવશે? 8 માં 2 ઉમેરશો તો કેટલા આવશે? ઉમેરો બધા, 10 આવશે. કેટલા આવશે? 10. 8 પછી 9, 10. કેટલા આવશે? 10. અહીંયા લખો બધા 10. પછી 10 માં 2 ઉમેરો બધાય. 10 માં 2 ઉમેરો બધાય. 10 માં 2 ઉમેરશો તો કેટલા આવશે? 12 આવશે. કેટલા આવશે? 12. લખો બધા અહીંયા 12. પછી 12 માં 2 ઉમેરશો તો કેટલા આવશે? 14. કેટલા આવશે? 14. લખો અહીંયા 14. લખ્યા. પછી નીચે આપેલ છે 27, 28, 29. પાછળની સંખ્યા લખેલી છે ને, પાછળની 27 પછી 28, 28 પછી 29. તો 29 પછી શું આવશે? 30. લખો અહીંયા 30. પછી 31. લખો અહીંયા 31. પછી શું આવશે? 32. લખો અહીંયા બાજુમાં 32. અરે 32 પછી 33. તો અહીંયા લખો બાજુમાં 33. 27, 28, 29, 30. 31, 32, 33. હવે નીચે બતકમાં કયા કયા અંક આપેલા છે? 25, 30. 25 માં 5 ઉમેરેલા છે. 25 પછી 30. તો 30 માં 5 ઉમેરશો તો કેટલા થશે? ઉમેરો બધા 5. 31, 32, 33, 34, 35. કેટલા થશે? 35. તો લખો અહીંયા ત્રીજા બતકમાં 35. પાંત્રીસ પછી શું આવશે? 35 માં 5 ઉમેરશો તો 40 થશે ને. 35 માં 5 ઉમેરીએ તો 40. 40 માં 5 ઉમેરો તો બધા, જાતે ગણો બધા. 40 માં 5 ઉમેરીને જાતે ગણો બધા. કેટલા થયા? કોણ કહેશે મને? 45. કેટલા આવશે? 45. લખો અહીંયા 45. પછી 5 ઉમેરો બધાય. 45 માં 5 ઉમેરશો તો કેટલા આવશે? 50. લખો અહીંયા 50. Thank you.
50 માં 5 ઉમેરો બધા કેટલા આવશે 55 લખો અહીંયા 55 લખ્યું પછી નીચે ઘર આપેલા છે આપેલા છે ઘર માં જો 1 4 7 એક પછી 2 3 4 તો 3 3 અંક નો ઉમેરો કરેલો છે છે ને 3 3 અંક નો ઉમેરો તો 1 માં 3 ઉમેરે તો 4 થાય 4 માં 3 ઉમેરશો તો 5 6 7 કેટલા લખેલા છે 7 હવે 7 માં 3 નો ઉમેરો કરો તો તો 8 9 10 કેટલા થશે 10 તો અહીંયા લખો બધાય 10 10 પછી 11 12 13 10 માં 3 ઉમેરો 11 12 13 કેટલા આવશે અહીંયા 13 લખો બધાય 13 પછી 13 માં 3 ઉમેરો કેટલા આવશે બધાને સરવાળાના દાખલા આવડે છે 13 માં 3 ઉમેરો બધા 14 15 16 કેટલા આવશે 16 આવશે કેટલા આવશે 16 તો લખો 16 પછી 16 માં 3 ઉમેરો 19 કેટલા આવશે અહીંયા 19 લખો 19 લખ્યું પછી નીચે શું આપેલું છે કોથળી આપેલી છે આપેલી છે કોથળીમાં 15 13 11 15 માંથી કેટલા બાદ કર્યા છે તો 13 આવશે બે બાદ કરીએ તો 15 આવે ને 15 માંથી બે બાદ કરીએ તો 13 આવે 13 માંથી બે બાદ કરશો તો કેટલા આવશે 11 કેટલા આવશે 11 11 માંથી બે બાદ કરો તો હવે બધાય કેટલા આવશે 11 માંથી બે બાદ કરો બધા 9 આવશે કેટલા આવશે 9 લખો 9 9 માંથી બે બાદ કરશો તો કેટલા આવશે 7 કેટલા આવશે 9 માંથી બે બાદ કરીએ તો 7 7 માંથી બે બાદ કરો તો કેટલા આવશે 7 માંથી બે બાદ કરીએ તો 5 લખો 5 પછી 5 માંથી બે બાદ કરીએ તો 3 લખો 3 લખાઈ ગયું બધાને હવે બાજુના પેજ ઉપર શું આપેલું છે ચાલો ગ્રુપ કાર્ય કરીએ શું આપેલું છે ચાલો ગ્રુપ કાર્ય કરીએ તો એમાં પ્રશ્ન નંબર 1 જોવો બધા પેટર્ન આગળ વધારો પેટર્નને આપણે શું વધારવાની છે આગળ તો જોવો પહેલા ચોરસ ત્રિકોણ ગોળ ચોરસ લંબચોરસ તો એમાં આપણને બાજુમાં ત્રિકોણ આપેલ છે તો ત્રિકોણ પછી શું આવશે ગોળ આવશે દોરો બધા ગોળ વ્યવસ્થિત મોટું ગોળ દોરવાનું છે ગોળ દોરાઈ ગયું પછી શું આવશે ચોરસ દોરો બધા ચોરસ ચોરસ પછી શું આવશે લંબચોરસ દોરો બધા લંબચોરસ લંબચોરસમાં સામસામેના બંને ખૂણા સરખા હોય છે સામસામેની આડી ઊભી લીટી સરખી હોય એટલે શું બને છે લંબચોરસ શું બને છે લંબચોરસ બહેનો હવે નીચે શું આપેલ છે નીચે શું આપેલું છે ત્રિકોણ શું આપેલ છે ત્રિકોણ આપણને અલગ અલગ પ્રકારના ત્રિકોણ આપેલા છે અહીંયા સીધું ત્રિકોણ છે અહીંયા કેવું છે ત્રાસુ ત્રિકોણ છે પછી અહીંયા બીજું ત્રાસુ ત્રિકોણ છે છે પછી ઊંધું ત્રિકોણ આપેલ છે પછી પાછું સીધું ત્રિકોણ આપણને દોરેલ આપેલ છે ને
તો હવે દોરો બધા આવી રીતના ત્રાસુ ત્રિકોણ થઈ ગયું પછી જુઓ જમણી બાજુ ત્રાસુ ત્રિકોણ આપેલ છે આપેલ છે તો એવી રીતના ત્રાસુ ત્રિકોણ દોરો બધા પછી ઊંધુ ત્રિકોણ આપેલ છે તો ઊંધુ ત્રિકોણ દોરો બધાય દોરું બધાએ હવે નીચે શું આપેલ છે ઊભી લીટી ઉપર જતી તીર આપેલ છે આપેલી છે પછી ચોરસ પછી ચોરસની ઉપર ત્રિકોણ અને અર્ધગોળ તો ઉપર જતી તીર આપેલી છે પછી શું દોરવાનું છે ચોરસ દોરો અને ચોરસમાં એક બાજુની લીટી મોટી લાંબી છે એવી રીતના દોરવાનું છે જો આ લીટી છે ને ઉપર ખેંચેલી છે ને તો તમારે પણ ખેંચવાની છે દોરો આવી રીતના બધા પછી લંબચોરસની ઉપર ત્રિકોણ આપેલ છે મંદિરનો આકાર આપેલ છે આપેલ છે તો આવી રીતના મંદિરનો આકાર કરો બધાય પછી શું આપેલ છે અર્ધગોળ તો દોરો બધા અર્ધગોળ દોર્યું પછી નીચે શું આપેલ છે બેટ હોકી રેકેટ અને બોલ તો એમાં તમને પેલા બેટ દોરેલા આપેલ છે પછી હોકી દોરો બધા જો પેલા બે ઊભી ત્રાસી લીટી દોરવાની છે કેવી બે ઊભી ત્રાસી લીટી પછી સાત અડે સાત લખતા હોય ને એવી રીતના બંને લીટી નામ સાત અડે સાતમાં બનાવવાનું ને પછી બેને લીટીને ભેગી કરવાની એટલે શું બને હોકી પછી રેકેટ દોરવાનું છે તો પેલા ગોળ દોરવાનું છે બધા એ દોરો બધા ગોળ અને એમાં છે ને ઊભી અને આડી લીટી દોરવાની છે પછી નીચે શું દોરવાનું છે દાંડો દોરવાનો છે તો આવી રીતના બે ઓલા કરો વળાંકમાં બે ઊભી લીટી કરજો પછી વચ્ચે આડી લીટી પછી જાડી બે ઊભી લીટી દોરો પછી બંનેને જોઈન્ટ કરી દો અને પછી શું દોરવાનો છે બોલ તો બોલ દોરવાનું અને બે અંદર લીટી દોરી દેવાની એટલે બોલ તૈયાર પછી નીચે આપેલ છે લંબચોરસ પંચકોણ ષષ્ઠકોણ ચતુષ્કોણ તો લંબચોરસ તમને દોરેલા આપે છે લંબચોરસ પછી શું આપેલ છે પંચકોણ તો પહેલાં જો ઊભી લીટી દોરો પછી આડી લીટી દોરો પછી ઊભી લીટી દોરો પછી ઊભી લીટી દોર્યું છે ત્યાં આમ ત્રિકોણ જેવી ડિઝાઇન પાડવાની છે એટલે શું થાય પંચકોણ પછી આ ષષ્ઠકોણ આવશે તો દોરો બધા ષષ્ઠકોણ છ ખૂણા પડે તેને શું કહેવાય ષષ્ઠકોણ શું કહેવાય ષષ્ઠકોણ આવી રીતના ષષ્ઠકોણ દોરો બધા દોર્યો બધા એ પછી દોરો બધા ચતુષ્કોણ પછી ચોરસની અંદર મીંડા આપેલ છે એક ચોરસમાં એક બીજા ચોરસમાં બે ત્રીજા ચોરસમાં ત્રણ અને ચોથા ચોરસમાં ચાર કેટલા ચાર તો આપણને એક ચોરસ દોરેલ આપેલ છે એની અંદર એક મીંડું આપેલ છે તો બીજું ચોરસ દોરો બધાય એની અંદર બે મીંડા દોરો પછી ત્રીજું ચોરસ દોરો બધા એની અંદર ત્રણ મીંડા દોરો અને ચોથું ચોરસ દોરો બધાય એની અંદર ચાર મીંડા દોરો બધા વ્યવસ્થિત રીતે કરવાનું છે
થઈ ગયું બધાને. હવે નીચે જો આપણને ગોળમાં ડિઝાઇન આપેલી છે, આપેલી છે તો ગોળમાં પહેલા એ પહેલા ગોળમાં બે આંખ આપેલી છે, બીજા ગોળમાં બે આંખ અને મોઢાનો ભાગ આપેલો છે, ત્રીજા ગોળમાં બે આંખ મોઢું અને નાકનો ભાગ આપેલો છે આપેલો છે, અને ચોથા ગોળમાં આપણને આખું મોઢું દોરાઈને આપેલું છે. તો પહેલા ગોળમાં જો બે આંખ દોરેલી છે, પછી બીજા ગોળમાં દોરો બધા, બીજું ગોળ દોરો એમાં બે આંખ અને મોઢું દોરવાનું છે બધાએ. તો બે આંખ દોરો અને મોઢું લંબચોરસમાં દોરો બધાએ. પછી ત્રીજું ગોળ દોરો બધાએ, એમાં બે આંખ દોરો, મોઢું દોરો અને ઉપર નાક દોરો. જો મોઢું અને ગોળ ભેગું થઈ જાય તો વ્યવસ્થિત સુધારીને દોરવાનું છે. પછી ત્રીજા ગોળ દોરો પાછું, એમાં શું આપ્યું છે, બે આંખ નાક મોઢું અને આંખની ઉપર આઈબ્રો આપ્યો છે, દોરો બધા આવી રીતના. પછી એની નીચે શું આપેલ છે, ઊંધો વી સીધો વી, પછી ડબલ એમ અને ડબલ્યુ. તો ઊંધો વી આપેલ છે તો આપણે સીધો વી દોરવાનો છે, દોરો બધાય. પછી એમ દોરો અને પછી ડબલ્યુ દોરો. જો વ્યવસ્થિત ડિઝાઇન લાઈનમાં થઈ ગઈ છે, પેજ ફેરવો બધા પાછળ. સમજો અને ખૂટતા અંક લખો. જો અહીંયા 22 આપેલા છે, 22 આપેલા છે અને અહીંયા 26 આપેલા છે, તો 22 અને 26, અહીંયા 28 આપેલા છે તો 26માં 2 ઉમેરાય તો 28 આવે. એટલે બધી સંખ્યામાં તમારે 2નો ઉમેરવાનો છે. તો 22માં કેટલા આપણે બાદ કરશું, 2 બાદ કરશું તો અહીં કેટલી સંખ્યા આવશે, 20 આવશે. કેટલી આવશે, 20. 20માં 2 ઉમેરે તો 22 આવે. તો 20 લખો બધા અહીંયા, અને 22માં 2 ઉમેરશું તો 24 લખો, 24. છવ્વીસમાં 2 ઉમેરે તો 28 આવે, 28માં 2 ઉમેરો બધા તો 30 આવશે. શું આવશે, 30. 30માં 2 ઉમેરશું તો 32. 32માં 2 ઉમેરીએ તો 34. 34માં 2 ઉમેરીએ તો 36 અને 36માં 2 ઉમેરીએ તો 38 લખો બધાય. પછી નીચે અહીંયા આપણને 45 ખાલી જગ્યા, 45 ખાલી જગ્યા, 35 ખાલી જગ્યા, ખાલી જગ્યા 15 ને ખાલી જગ્યા. બિલાડી ઉંદરની વાહે દોડે છે તો 5-5નો ઉમેરો કરવાનો. 15માંથી 5 બાદ કરો એટલે અહીંયા 10 આવશે. કેટલા આવશે, 10. 10માં 5 ઉમેરીએ તો 15. 15માં 5 ઉમેરીએ તો અહીંયા કેટલા આવશે, 20. અને 20માં 5 ઉમેરીએ તો 25. 25માં 5 ઉમેરશું તો કેટલા આવશે અહીંયા, 30. એટલે જો અહીંયા 30માં 5 ઉમેરે થાય, 35 જવાબ આવી ગયો, આવી ગયો ને. હવે 35માં 5 ઉમેરો બધા એટલે અહીંયા 40. અને 40માં 5 ઉમેરશો તો અહીંયા જો 45 આપેલા છે, આપેલા છે 45માં 5 ઉમેરીએ તો અહીંયા કેટલા આવશે, 50. એટલે બધામાં 5-5નો ઉમેરો કરવાનો છે.
પછી નીચે શું આપેલું છે 50 પછી 3 ખાલી જગ્યા 42 2 ખાલી જગ્યા 36 તો હવે અહીંયા 42 કઈ રીતે આવશે જો આ બે ખાના આપણે ભરીએ તો અહીં 42 આવવા જોઈએ પછી આ 3 ખાના ભરીએ તો અહીંયા 50 ની સંખ્યા આવવી જોઈએ તો અહીંયા 42 લાવવા હોય તો અહીંયા 2 નો ઉમેરો કરવાનો કેટલાનો ઉમેરો કરવાનો 2 નો 36 માં 2 ઉમેરો 37 38 કેટલા આવશે અહીંયા 38 અને 38 માં 2 નો ઉમેરો કરીએ તો અહીંયા 40 આવશે કેટલા આવશે 40 અને 40 માં 2 ઉમેરશું તો અહીંયા 42 આવશે આવશે ને તો 36 માં 2 ઉમેરીને અહીંયા લખો બધા 38 અને 38 માં 2 નો ઉમેરો કરીને અહીંયા લખો બધા 40 પછી 42 માં 2 ઉમેરો બધા 44 આવશે કેટલા આવશે 44 42 43 44 એટલે 2 ઉમેરો ને તમે 43 44 એટલે 44 લખો બધાય 44 માં 2 ઉમેરો બધાય તો 46 આવશે કેટલા આવશે 46 અને 46 માં 2 ઉમેરશો તો 48 અને 48 માં 2 ઉમેરીએ તો અહીંયા 50 સંખ્યા થઈ ગઈ સાચી બધાની વચ્ચે 2 2 સંખ્યાનો ફેર છે કેટલી સંખ્યાનો 2 2 સંખ્યાનો પછી નીચે 4 ખાલી જગ્યા 12 તો અહીંયા 12 પછી 16 આપેલા છે તો 16 કઈ રીતે આવ્યા હશે જોવો બધા 13 14 15 16 તો 1 2 3 4 તો 12 માં 4 સંખ્યા ઉમેરી હોય તો 16 આવે તો 4 માં પાછા 4 ઉમેરો બધા તો 4 ને 4 8 લખો અહીંયા 8 પછી 8 માં 4 ઉમેરીએ તો 12 આવે અને 12 માં 4 ઉમેરીએ તો 16 તો 16 માં 4 ઉમેરો બધાય 20 આવશે કેટલા આવશે 20 લખો બધા અહીંયા 20 અને 20 માં 4 ઉમેરીએ તો 24 અને 24 માં 4 ઉમેરીએ તો અહીંયા કેટલા આવશે 28 28 માં 4 ઉમેરીએ તો કેટલા આવશે 32 લખો અહીંયા 32 32 માં 4 ઉમેરીએ તો કેટલા આવશે 36 કેટલા આવશે 36 32 33 34 35 36 લખો 36 બધાય અને 36 માં 4 ઉમેરીએ તો 37 38 39 40 તો લખો અહીંયા છેલ્લે 40 પછી ખાલી જગ્યા 12 અને 18 તો અહીંયા 12 અને 18 વચ્ચે કેટલો ડિફરન્ટ આપેલો છે તો 12 પછી 13 14 15 16 17 18 તો કેટલા ડિફરન્ટ છે 1 2 3 4 5 6 વચ્ચે 6 સંખ્યાનો ફેર આપેલો છે ને તો 12 માંથી 6 બાદ કરો એટલે અહીંયા કેટલા આવશે 6 આવશે કેટલા આવશે 6 6 માં 6 ઉમેરીએ તો 12 12 માં 6 ઉમેરીએ તો 18 લખો બધાય 6 18 માં 6 ઉમેરો બધાય તો 24 આવશે કેટલા આવશે 24 18 19 20 21 22 23 24 હવે 24 માં 6 ઉમેરો 25 26 27 28 29 30 લખો અહીંયા 30 30 માં 6 ઉમેરો બધા 36 આવશે કેટલા આવશે 36 36 માં 6 ઉમેરીએ તો 42 અને 42 માં 6 ઉમેરીએ તો 48 પછી નીચેની સંખ્યા જો 40 ખાલી જગ્યા 34 31 તો 34 માંથી કેટલા બાદ કર્યા છે તો 31 આવ્યા હશે 31 પછી 32 33 34 તો 34 આવ્યા પછી તો કેટલા થયા 1 2 3 કેટલા થયા 3 થયા ને તો 34 માં 3 ઉમેરો એટલે કેટલા આવશે 34 35
36 37 ગણ્ય લખો આપેલા ખાનામાં 37 34 માં 3 ઉમેરીએ 37 ને 37 માં 3 ઉમેરીએ તો 40 હવે 25 આપેલા છે 25 અને 3 31 હવે 25 માંથી 3 ઉમેરો અને 31 માંથી 3 બાદ કરો એટલે અહીંયા સરખો જવાબ આવવો જોઈએ 25 માં 3 ઉમેરો બધા 25 26 27 28 તો લખો અહીંયા 28 પછી 28 માં 3 ઉમેરો એટલે 31 જવાબ આવે 28 તો 29 30 31 હવે 25 માંથી 3 બાદ કરો બધા તો 22 આવશે કેટલા આવશે 22 અને 22 માંથી 3 બાદ કરશો તો 18 22 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવશે 19 તો લખો બધા અહીંયા 19 18 લખવાના નથી 18 લખશો તો 4 બાદ થઈ જશે કેટલા લખવાના છે 19 લખાઈ ગયું બધાને હવે તમારે ગણિતની પાકી નોટમાં તમારે પેજ નંબર 50 અને પેજ નંબર 52 આ બે પેજ લખવાના છે બે પેજ નંબર 50 અને પેજ નંબર 52 એ તમારે